રાજ્યના અલગ અલગ શહેરોમાં અત્યારે કેવો માહોલ છે તે જાણવાનો પ્રયત્ન કરીએ. રાજકોટથી અમારા સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ગયા છે, વડોદરાથી અમિત પટેલ. ગૌરવ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. અત્યારે જો વાત કરવામાં આવે તો કેટલાક વિસ્તારોમાં મંદીનો માર જોવા મળી રહ્યો છે, મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. રાજકોટમાં અત્યારે કયા પ્રકારનું બજાર છે, કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે દિવાળીને લઈને? ચોક્કસ જ વિધિ, દિવાળીની વાત કરવામાં આવે તો દિવાળી અને ધનતેરસના દિવસે મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ હું રાજકોટના એક કારના શોરૂમમાં છું કે જ્યાં આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ધનતેરસનો દિવસ હોય ત્યારે કારની લોકો વધારે ખરીદી કરતા હોય છે અને ડિલિવરી લેવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જે GST હોય, નોટબંધી હોય કે પછી પેટ્રોલ ડીઝલના ભાવ હોય, તમામ વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક મોંઘવારી જોવા મળી રહી છે. તેને કારણે જે વેપાર ઓછો જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે જે કારની ખરીદી કરવા માટે જે લોકો આવતા હોય છે તે પણ ઓછા જોવા મળી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક મોંઘવારીની અસર તમામ જે કામ ધંધા પર જોવા મળી રહી છે, વેપાર ધંધા પર જોવા મળી. અમારી સાથે જે શોરૂમના મેનેજર છે તેમની સાથે વાત કરશું. જે પ્રમાણે દિવાળીના તહેવારમાં લોકો કારની પસંદગી લેવાનું પસંદ કરતા હોય છે, કયા પ્રમાણે અત્યારે માર્કેટ જોવા મળી રહી છે? ફર્સ્ટ ઓફ ઓલ, વેરી હેપી દિવાળી ઇન એડવાન્સ ઓલ ઓફ યુ ફ્રોમ અતુલ મોટર્સ. જેમ કે તમે જોઈ શકો છો કે અત્યારે દિવાળી અને ધનતેરસના હિસાબે કસ્ટમરનો રસ શોરૂમમાં વધી રહ્યો છે. અમે અમારી આખી ટીમ આતુરતાથી કસ્ટમરની એસેસરીઝ હોય કે એનું બિલ, ઇન્સ્યોરન્સ, બધું ટીમ અમારી આખી એના માટે કામ કરી રહી છે કે જેથી અમારી ધનતેરસે બધી ગાડીની ડિલિવરી પરફેક્ટ થઈ જાય. જે પ્રમાણે અત્યારે માર્કેટની વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેટલું બજાર જોવા મળી રહ્યું છે, મંદીનો માહોલ કયા પ્રકારે જોવા મળી રહ્યો? હા, શ્યોર, કમ્પેર્ડ ટુ લાસ્ટ યર હોમ જોવા જઈએ તો 10-15% જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે. કારણ કે એના 2-3 રીઝન છે. પેટ્રોલ અને ડીઝલનો પ્રાઇસ છે, કે થોડો વરસાદ છે, બાકી ઓવરઓલ છેલ્લા 5-6-7 દિવસથી મૂવમેન્ટ છે. જે લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે તે કયા પ્રકારની ખરીદી અત્યારે જોવા મળી રહી છે? અને જે પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થયો હતો અને હવે ઘટાડો થઈ રહ્યો છે, તો લોકોના મગજ પર કેવી અસર? અત્યારે જોવા જઈએ તો આપણે પહેલાં ટ્રેન્ડ હતો કે આપણે સૌરાષ્ટ્રમાં વધારે ડીઝલ કારનો ટ્રેન્ડ હતો, ડીઝલ વધારે વેચાતી, પેટ્રોલ થોડી એનાથી ઓછી વેચાતી. પણ અત્યારે રિસન્ટલી પેટ્રોલનો ગ્રોથ વધારે જોવા મળે છે કમ્પેર ટુ ડીઝલ, કારણ કે બંનેના પ્રાઇસ ઓવરઓલ સેમ થઈ ગયા છે. અને પ્લસ સ્વિફ્ટ અને ડિઝાયર જે અમારા રનિંગ મોડલ છે તેનું સેલિંગ અત્યારે ઉત્તરોત્તર વધી રહ્યું છે. તમામ જે ધંધાઓ છે તેના પર મોંઘવારીની અસર જોવા મળી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે જે લાભપાંચમનો જે તહેવાર આવતો હોય છે ત્યારે લોકો કારની જે ખરીદી કરતા હોય છે, ડિલિવરી લેતા હોય છે અને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે મોંઘવારીને કારણે ક્યાંક ને ક્યાંક જે દિવાળી છે તે લોકોને પણ મોંઘવારી લાગે તેવી ચોક્કસ જ લાગી રહ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે પ્રમાણે લોકોની જે ખરીદી હોય છે અને જે ખરીદી માટે જે લોકો આવતા હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક પાકી હાજરી જોવા મળી રહી છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ 10-15% જે ઘટ કહી શકાય તે પ્રમાણે જે મોંઘવારીનો માર પડતો હોય તેવું ચોક્કસ જ લાગી રહ્યું છે. બિલકુલ ગૌરવ, એટલે કે ઓટોમોબાઈલ સેક્ટરમાં અત્યારે મંદીનો માર ચોક્કસથી વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અમિત, આપની પાસે આવવા માંગીશ. દિવાળીના તહેવારોની શરૂઆત થાય એટલે કે ધનતેરસથી લોકો સોનું ખરીદવાનું પસંદ કરે, કોઈ શુકન પૂરતું તો કોઈ જરૂર પૂરતું. અત્યારે સોની બજારમાં કેવો માહોલ છે તેનાથી અવગત કરાવો. વિધિ, હું વડોદરાના જેતલપુર રોડ વિસ્તારમાં પ્રખ્યાત જે શોરૂમ છે સોના ચાંદીના વેપારી જે છે અત્યારે હાલમાં શોરૂમ ખાતે છું. આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો છે, કદાચ આજે એકાદ બે જે કસ્ટમર છે દેખાઈ રહ્યા છે, પરંતુ જે પ્રકારે દિવાળીનો તહેવાર માથે છે, માત્ર ગણતરીના દિવસો બાકી છે અને જે ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે તેની સીધી અસર અત્યારે હાલમાં બજારમાં જોવા મળી રહી છે. ગ્રાહકો જે દર વર્ષે દિવાળીની ખરીદીમાં જે સોના ચાંદીની ખરીદી કરતા હતા, ક્યાંક ને ક્યાંક તેઓ આ વખતે તેના ઉપર ઘણો મોટો કાપ મૂક્યો એવું લાગી રહ્યું છે. જે લોકોનું બજેટ હતું એ બજેટ ક્યાંક ને ક્યાંક ખોરવાયું છે. ચોક્કસથી કહી શકાય કે GST ની પણ અસર ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે સોના ચાંદીના બજાર પર જોવા મળી રહી છે. વડોદરાના પ્રખ્યાત જે સોના ચાંદીના વેપારી ગિરીશભાઈ છે આપણી સાથે, આપણે તેમની સાથે વાત કરીએ. સર, આ વખતે ગત વર્ષની સરખામણીએ અત્યારે આ વખતે દિવાળીનો જે તહેવાર છે સોના ચાંદીના બજાર પર ખાસ તેની કેવી અસર જોવા મળી રહી છે? વાત એવી પણ છે કે 25-30% ઘટાડો નોંધાયો છે. 25-30% ને 45-50% ઘટાડો નોંધાયેલો છે આ વખતે. એના મહત્વના 2-4 કારણો છે. ગયા વર્ષ હમણાં 3 મહિના પહેલાં સોનાનો ભાવ ઘટેલો હતો,
રૂટીન ભાવ 31 ચાલતો હતો અને ઘટતો 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 30,000 થયો, 31.5 થી 30,000 થઈ ગયો. તો લોકોને આશા જાગૃત થઈ કે હવે સોનાનો ભાવ ઘટશે. અને અચાનક રૂપિયો ડાઉન થવાના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં જે કંઈ ફેરફાર આવ્યા અને આપણો રૂપિયો ડાઉન થયો અને એનાથી સોનું મોંઘું થવા લાગ્યું, તો એ ઘટેલો ભાવ તો અચાનક વધવા વધતા 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 33,000 સુધી પહોંચી ગયો. એટલે જે ભાવ હતો એનાથી વધી ગયો. એટલે લોકોને થોડી નિરાશા થઈ ગઈ અને એનાથી લોકોને થોડા થંભી ગયા. પહેલી વાત તો એ છે. બીજી વાત એવી છે કે અર્થતંત્ર, વૈશ્વિક અર્થતંત્ર થોડું માંદું છે. હા, એટલે રોટેશન ફરવાનું ઓછું થઈ ગયું છે પૈસાનું. આ એક કારણ છે. ત્રીજું એક કારણ એવું છે કે નવી પેઢી જે છે એ ઇલેક્ટ્રોનિક્સમાં વધારે ખર્ચો કરે છે. અને હમણાં જે નવી પેઢીમાં ઓનલાઈન ખરીદી કરવાનું જે ટ્રેન્ડ થયો છે એ ઘર બેઠા 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 વસ્તુઓ ખરીદી કરી નાખે છે, પૈસા ખર્ચાઈ જાય છે, પછી છેલ્લે સોનું આવે છે. એટલે એની પણ સોના પર અસર થાય છે. ને હવે બધા એક બીજું એક મહત્વનું પરિબળ એવું હતું કે હમણાં જે ગુરુપુષ્ય ગયું, પુષ્ય નક્ષત્ર ગયું, એ 11 તારીખે હતું, તો 11 તારીખની પણ અસર થઈ છે. એટલે આપણે જોયું કે એક કરતા અસંખ્ય કારણો છે અને માત્ર 25-30% નહીં પરંતુ 40-45% જે છે ઘટાડો નોંધાયો છે. ગત વર્ષની દિવાળીમાં જે પ્રકારે ખરીદી થઈ હતી તેની સામે આ વખતે 40-45% ઘટાડો, એટલે આ ધરખમ ઘટાડો કહી શકાય. અને તેની સીધી અસર ચોખ્ખી અત્યારે સોના ચાંદીના બજાર પર જોવા મળી રહી છે. એટલે ચોક્કસથી કહી શકાય વેપારીઓ માટે હોય કે પછી શહેરીજનો ગ્રાહકો માટે આ દિવાળી ફીકી રહે તેવી શક્યતા છે. બિલકુલ અમિત, અમદાવાદથી આપણી સાથે અત્યારે અમારા સંવાદદાતા હાર્દિક ભટ્ટ પણ જોડાઈ ગયા છે. હાર્દિક, અત્યાર સુધી એવું સાંભળતા માનતા આવ્યા છે કે દિવાળીનો તહેવાર હોય એટલે મીઠાઈ અને ફરસાણની દુકાન ઉપર લોકોની ભીડ જામે, શું એવો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે ખરો? વિધિ, મોંઘવારીનો માર છે તે તમામ સેક્ટર પર દેખાઈ રહ્યો છે. ઓટોમોબાઈલ સેક્ટર હોય, ટેક્સટાઇલ સેક્ટર હોય કે પછી સ્વીટ્સ અને નમકીન ઉદ્યોગ છે તેમાં પણ તે દેખાઈ રહ્યો છે. અત્યારે અમે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં છીએ, આઈએમ નજીકની એક સ્વીટ માર્ટ પર. અહીંના દ્રશ્યો આપ જોશો તો આપણને ખ્યાલ આવશે કે મોટા ભાગે જે અહીંથી ભીડ વધારે રહેતી હોય છે જગ્યા પર અત્યારે કાઉન્ટર છે તે ખાલી જોવા મળી રહ્યા છે. ડ્રાય ફ્રૂટ્સ અને સ્વીટ્સ તેમજ નમકીનમાં જે રીતનો ભાવ વધારો છે તેના કારણે અનેક જગ્યાઓ પર જે સ્વીટ માર્ટની દુકાનો છે તે તમામ જગ્યાઓ પર જે ભાવ છે તેના કારણે લોકો ખરીદી ઓછી કરી રહ્યા છે અત્યારના તબક્કામાં. ઘણા બધા લોકો સાથે પણ અમે વાતચીત કરી, તે લોકોનું પણ કહેવું એ જ છે કે પહેલાં તે લોકો જેટલી ખરીદી કરતા હતા તેના પ્રમાણમાં અત્યારે ઓછી કરી રહ્યા છે અને જરૂર પૂરતી જ કરી રહ્યા છે ખરીદી. બીજી મહત્ત્વની વાત એ છે કે ડ્રાય ફ્રૂટ્સ તેમજ સ્વીટ છે તેને કોર્પોરેટ ગિફ્ટ તરીકે પણ આપવામાં આવતા હોય છે, આ વખતે તેની ખરીદી પણ પ્રમાણમાં ઓછી છે. આશરે 63% જેટલી ખરીદી છે તે ઓવરઓલ માર્કેટમાં ઓછી દેખાઈ રહી હોય તેવું માર્કેટના નિષ્ણાતોનું અને અલગ અલગ વેપારીઓ જે છે તે લોકોનું કહેવું છે. બિલકુલ હાર્દિક, અમિત અને ગૌરવ, આભાર આ તમામ જાણકારી બદલ. તમામ શહેરોના માહોલથી આપે અવગત કરાવ્યા. એટલે કે અત્યારે કોઈ પણ સેક્ટર કેમ ના હોય તમામ પર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે મોંઘવારીનો માર લોકોને પડી રહ્યો છે.